તમક આ બધા જે છે એ શ્વાસના, એમાં વાયુપિત કફ ના ભેદ પડી શકે છે. એટલે જે શ્વાસ, હેડકી અને કાસ, ઉધરસ, એટલે ત્રણે ત્રણ નું નિદાન એટલે કે ઉત્પન્ન થવાનું કારણ એક જ સરખું છે, પણ અપાન વાયુ કે ઉદાન વાયુ કઈ રીતની ગતિ કરે છે એ પ્રમાણે શ્વાસ, એ પ્રમાણે હેડકી, એ પ્રમાણે ઉધરસ માં પરિણમે છે. એટલે શ્વાસ ની અંદર વધારે પડતો વાયુ વિકૃત થાય, સ્ત્રોતોરોધ થાય અને જે ઉત્પન્ન કરીને શ્વાસ કે એના એના લક્ષણો રૂપે કાસ થાય, કાસ થાય અને જો ચિકિત્સા કરવામાં ન આવે તો એ પાછો શ્વાસમાં પરિણમે છે. હવે વિનોદ સરે બહુ સરસ વાત કરી, એનાથી થોડીક એક સ્ટેપ આગળ એક બીજી વાત કરવાનું મને અત્યારે મન થાય છે કે આપણે અત્યારે સમાજને આયુર્વેદ ની વાત બતાવવા માટે ખરેખર ઉત્સુક છે, હોવા પણ જોઈએ. પણ મારા જીવનમાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટે છે કે હવે માણસો આયુર્વેદ ને આયુર્વેદ ની રીતે સમજવા માટે ખૂબ બધા ઉત્સુક છે. મારી પાસે 4-5 MBBS ની MD ડોક્ટરો ની દવા ચાલુ છે, એ લોકો તો સારા થયા ને, એ તો દવા લે જ છે. એ બીજા દર્દીને લઈ, રૂબરૂ લઈ અને દવા લેવા આવે છે, ત્યારે આપણને સંતોષ થાય કે આયુર્વેદ ને ખરેખર આયુર્વેદ ની રીતે આપણે જે કામ કરીએ છીએ એ આ સેટિસ્ફાય છે. કારણ કે આ MD ડોક્ટરો કે MBBS જે છે એ જ્યાં સુધી એને સમજાય નહીં ત્યાં સુધી એ ફોલો નહીં કરે. સામાન્ય રીતે આ MBBS ની કે MD ની કોલેજો ની અંદર આયુર્વેદ અને ચૂર્ણ હાસી ને પાત્ર જ હોય છે, એ લોકો ચૂર્ણ કે આવા કઈ એને હાસી ને મજાક જ ગણી નાખે છે. પણ આપણા દર્દીઓને પરિણામ મળે છે, એ દર્દીઓ ત્યાં જાય છે, એને થાય, જયારે ખુદને તકલીફ થાય છે, જેવી રીતે કે જાહેરાત કરે છે ટીવી ની અંદર, જયારે 5 વર્ષ પર જરૂર પડે ત્યારે જાહેરાત પાછળ દોડતા જાય છે, એમ આપણા દર્દી ચારે બાજુ રખડતા રખડતા ત્યાં કેતા કેતા જાય, જયારે જરૂર પડે ત્યારે એમને પણ આયુર્વેદ ના શરણે આવવાનું મન થાય છે. એ ખરેખર તો આયુર્વેદ માટે ઉગતો સારો સૂરજ કહેવાય. અને ભગવાન આપણને માધ્યમ બનાવી અને ઉત્સુકતા પ્રેરક કાર્ય કરાવે છે, તો આ એના નમૂના એના દાખલા છે. સરસ હાથ સૂચો કોને કર્યો છે જરાક? બોલો દીપકભાઈ ગોસ્વામી. દીપકભાઈ બોલો. હાજી નમસ્કાર સાહેબ, જય ધન્વંતરી, પ્રણામ સાહેબ. નમસ્તે નમસ્તે. નકલે સાહેબ, એક પ્રશ્ન છે કે હાલનો એક વધારે પડતો તકલીફ વાળો પ્રશ્ન એવો બધાને કે જેને લોકો ઇંગ્લિશમાં સ્મોકર્સ કફ કે જે ધૂમ્રપાન કરતા, મતલબ સિગારેટ કે બીડી પીતા હોય એનો સ્મોકર કફ હોય, એનો ઈલાજ અને આપણો એક કહેવત છે કે ઝેરનું મારણ ઝેર. તો જસ્ટ આપને ખાલી એવો વિચાર આવ્યો તો આપને પૂછું કે એ લોકોને આ સિગારેટ બીડી છોડાવવા માટે આપણી કોઈ એવી આયુર્વેદની પદ્ધતિ ખરી કે એમને એ ધૂમપાન કરવામાં આવે, જેમ ધૂમપાનની વાત થઈ તો એ ધૂમપાન કરવામાં આવે તો એ કપમાંથી કે આદતમાંથી છૂટી શકે, એવું કોઈ આપ સૂચવો કે કયું ઔષધ એમાં કે બીડીમાં કે ચલમમાં ભરીને પી તો એનાથી એને કપ તો મટે પણ એની આદત પણ છૂટે તો સીધે સીધું જે નિકોટીન મળે છે અને એના કારણે નાડીતંત્ર એટલે કે શ્વસન તંત્ર સાથે નર્વસ સિસ્ટમ જે એક્ટિવ થાય છે અને જે નશો ચડે છે એના જેવા સીધે સીધા ઔષધો સામાન્ય રીતે આપણા આત્મઘાત તરત મળવાના નથી. પણ અમે મનોશીલ નો જે 2-3 વખત ઉપયોગ કર્યો તો એ એવા છે કે જે તરત જ આપણા માની લો મનસલ, પલાશ, અજમોદ, વંશલોચન, સૂંઠ આ બધા એવા ઘણા બધા યોગો ચરક સંહિતાની અંદર આપેલા છે કે કફને છૂટો કરે અને તીક્ષ્ણતાને કારણે રિલેક્સેશન આપે, પણ એક
બહુ સરસ મજાનો આપણે આયુર્વેદ અલગ તરે છે કે ધૂમપાન પછી સામાન્ય રીતે દૂધ ની અંદર ગોળ નાખીને પાવાનું ધૂમપાન પછી, એટલે એના કારણે જો આયુર્વેદ નું ધૂમપાન પાયા પછી પણ દૂધ ની અંદર ગોળ નાખીને પાવાનું વિધાન છે એનો અર્થ એના કારણે વાયુ કે પિત્ત વધી ન જાય એ છે. એટલે એની પરિપ્રેક્ષ્યમાં આપણે આ બધા ધૂમપાન આપી શકીએ પણ મન મક્કમ સાથે ધીમે ધીમે આપે. હવે મૂળ વાત આવી કે આવા બધા વ્યસનીઓ હોય છે એને જો આપણે અપાન વાયુ ને એ બધું બરાબર ઠીક કરીએ તો મગજની અંદર નસો એટલે કે એનું જે બેલેન્સ જળવાઈ રહે છે, અને એ જાળવવા માટે આપણે ખાસ કરી અને અપાન વાયુ પર વિશેષ કામ કરવું જોઈએ અને બસ્તીઓ પણ સાથે સાથે દર્દીને આપવી જોઈએ. અને બીડીઓ અમે જે અહીંયા બધા મિત્રો ભેગા થાય છે સુરતની અંદર, એમાં અમારે ચેતનભાઈ કરીને છે એ આવું ઝીણું ઝીણું બધું કામ કરતા હોય છે. તેને 3-4 જાતની બીડીઓ બનાવી છે, એકમાં ત્રિકટુ માંગ્યું, એકમાં પંચકોલ નાખ્યું છે, પછી એવી બનાવી અને બીડીઓ દર્દી આવે ખાંસી હોય શ્વાસ વાળાની પેલા દર્દી બીડી પાય છે, બીડી પાય દે 50% એમને સારું થઈ જવાનું છે. એટલે મને 100% એની કમ્પેરિઝન થાય એવો ઉપાય ખબર નથી, પણ મનાશીલ ને બધા ઉષ્ણ તીક્ષ્ણ ઔષધો છે વધારે એના બરોબર કામ કરી શકે, પણ આમાં બેઠેલા સુજ્ઞજનોને જો ખબર હોય અને વાત કરે તો આપણને એમાંથી વિશેષ આપણને માહિતી મળે. બરાબર છે, વાત સાચી. ખાસ કરીને આ કાળની જે સૂકું પ્રકાંડ હોય એની ભૂંગળી હોય છે તો એ પણ બીડી તરીકે વાપરી શકાય. એમાં કોઈ ઔષધિ ભરી અને એક બાજુ સળગાવી અને એનો ધુમાડો ધૂમપાન થઈ શકે. અને બીજું, આદિવાસી વિસ્તારમાં કાંતનારના જે પાન હોય છે એની અંદર ખાસ કરીને વાંસનો ભૂકો અને મટરુકંદ એટલે કે ડાયોસ્કોરિયા બલ્બીફેરા ઉમેરી અને એ કેન્સરની સારવાર માટે પણ ધૂમપાન આદિવાસી પ્રયોગો થતા હોય છે. બરાબર. અને આ રીતનો જે હર્બલ ઔષધિયુક્ત કાતનારના પાન અથવા કોઈ બીજી વનસ્પતિના પાનની બીડી કરી અને હર્બલ એટલે કે ઔષધીય બીડી ઉપચાર માટે વાપરી શકાય. બોલો વણપરિયા સાહેબ કહે છે, વણપરિયા સાહેબ બોલો વનપરિયા સાહેબ બોલો. સાથે એક પ્રશ્ન છે, પૂરો કરીને જરા અનુમતિ આપો તો. સાથે જી તો કોઈ બે મિનિટ વણપરિયા સાહેબ ને બોલવા દો પેલા. નિર્દોષ બીડી કરીને કોઈ બનાવે છે અમદાવાદમાં ઘણા વર્ષથી. હવે એનો પ્રયોગ મારા ફાધર પોતે ચેઇન સ્મોકર હતા, એ પેલી પીતા લગભગ આજથી 12-13 વર્ષ પહેલા. તો ત્યારે હું બજારમાંથી લાવ્યો અને એમને કીધું કે તમે આની શરૂઆત કરો. હવે ધીરે ધીરે પેલી બીડી સિગારેટ બધું એકદમ છૂટવા માંડ્યું અને આ એમને ચાલુ કરી અને એ પાછું 1-2 મહિના ચાલુ રાખી પછી એનું પોતાનું વ્યસન પણ છૂટી ગયું કે હવે મજા આવે છે. અને એ પીતા હોય તો બાજુમાં ધૂપ કર્યો હોય સરસ સુગંધ આવતી અને ફિલ્ટર નાખેલી આવે, ફિલ્ટર વગર ની આવે જ. હવે એમાં ઔષધિ શું નાખતા હશે એ લોકો તો બહુ દેશમાં અને વિદેશમાં. હજી મળે છે દીપકભાઈ? હા મળે છે, નિર્દોષ બીડી નામથી મળે છે. હાજી હાજી સાહેબ બોલો. હાજી હા નમસ્કાર. જે દીપકભાઈએ પ્રશ્ન કર્યો અને નાકરાણી સાહેબે જે આપણને કીધું, થોડી 2 મિનિટ લાગશે સમજાવવા માટે, પછી તમે પોતે નિર્ણાયક બની શકશો. ધૂમ્રપાન એટલે બીડી સિગરેટ, આ ડાકરાણી સાહેબે બહુ જ માર્મિક રીતે કહી દીધું કે નાડીતંત્ર ઉપર અને ચેતાતંત્ર ઉપર અસર કરે છે. હવે નાડીતંત્ર ઉપર અસર કરે એટલે વાયુ આવે અને ચેતાતંતુ ઉપર કામ કરે
કોઈ પણ અસર કરે તો પિત્ત આવે, એટલે આ બીડી સિગરેટનું પિત્ત અને વાયુ વૃદ્ધિ થાય. હવે સમજવા જેવી વાત છે, મેં આ પ્રયોગ કર્યો છે, મેં આ ગોળીઓનો ઉપયોગ કર્યો છે, કોઈને ધ્યાન લેવું હોય તો લખી લે. આ વ્યષ્ટિ મધુ એટલે જેઠી મધ, પછી લવિંગ, તજ, અજમો અને વજ બહુ ઓછા પ્રમાણ, અને ચણા કબાબ એટલે કબાબ ચીની જેને કહેવાય, આ બધાને ગોળની અંદર એમાં મધ જે લીધું છે જેથી મધ, એના માનો કે 50 ગ્રામ જેથી મધ હોય તો બાકીનું 10-10 ગ્રામ, અને ગોળમાં એની ગોળી વાળી અને વ્યક્તિને મોંમાં મૂકવા આપવાની, તકલીફ શું પડે એને બીડી ન મળે ને, એટલે એને તલબ એટલા માટે આવે છે કે એને એક હેબિટ પડી ગઈ છે, અને એ હેબિટ ને તોડવા માટે એના નાડી તંત્ર ઉપર જે અસર થઈ હોય છે, ચેતાતંત્ર ઉપર જે અસર થઈ હોય છે, એને એ ઉત્તેજિત થઈ અને એનું માઇન્ડ થોડું ડિસ્ટર્બ કરી નાખે, એની આમ કામ કરવાની શક્તિ એને હણાઈ ગઈ હોય એવું લાગે, એનું મગજ બેર મારતું હોય એવું લાગે, આ બધું જ એને એક્ટિવેટ કરવા માટે આ બધા દ્રવ્યો ત્યાં સક્રિય ભાગ બને. અને જેઠી મધનું પ્રમાણ વધારે લેવાનું કારણ કે એ બીજા બધા દ્રવ્યની ઉષ્ણતાને બેલેન્સમાં કરે, પિત્તને સામક છે એટલા માટે, બાકી બધા થોડાક અગ્નિવર્ધક અને પિત્તવર્ધક છે, એને બેલેન્સમાં લેવા માટે આ ગોળી હું બનાવું છું, ઘણાને આપી છે, ઘણાને આ વ્યસનો છૂટી ગયા છે, એટલે જે લોકોને રસ હોય અમે જે પ્રયોગ કીધો એ અપનાવી અને પ્રયત્ન કરવા જેવો છે, બહુ સારા પરિણામ આવે છે. પણ એની સાથે એક વસ્તુ, એને થોડા દિવસ એને ખાનપાનમાં બલ્ય એટલે થોડું ઘી અને એના સાથે થોડીક શક્તિદાયક એટલે ચવનપ્રાસ છે, ગુલકંદ ની સાથે કંઈક બીજું મિક્સ કરીને આપી શકાય, આવી રીતના એને અનુલોમ એટલે વાયુની સવળી ગતિ થાય, અપાન તરફ જાય, એ પ્રયોગ પણ સાથે હાથ ધરવા જોઈએ. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. વણપ્રિયા સાહેબ બોલો પ્રશ્ન. વણપ્રિયા સાહેબ. ત્યાં છે ને જંગલ વિસ્તાર, કોઈ પણ ગામડું કે જંગલ, ત્યાં ફાર્મસી નો અભાવ હોય, એટલે કે ત્યાં દવા ના હોય, ગામડામાં કોઈ જગ્યાએ ગામમાં દવા ના હોય, એટલે કાં તો સિટીમાં જવું પડે કે તાલુકા પેલા લેવલ ઉપર જવું પડે, અને અને એમાં પૈસા જોઈએ. આદિવાસી એક તો એની પાસે ધન ન હોય, અને આદિવાસી વિસ્તારમાં સિટી ન હોય, એટલે એવા મેં જોયા કે ત્યાં એક વેલો થાય અને એમાં ગુવાર જેવી ફળી આવે, અને એ તમને આખો કેસ સ્ટડી એકનો કહું કે ચિંચલીની બાજુમાં હનુમંત માળ કરીને ગામ છે, ત્યાં ત્યાંનો ધારાસભ્ય પેલો ભાજપનો છોકરો ભોયા કરીને થયો, એને ઘેરે હું રાત્રો કર્યો, એના ફાધર નામ ચંદુભાઈ, એ શિક્ષક હતા. તેના ગામમાં એક ભીલને ટીબી થઈ ગયેલી, અને એ ભીલ લોકો તો દવાઈ ના લીધી, જિંદગીમાં ઇન્જેક્શન કોઈ ના લીધું, તો એણે એક મૂળિયો એટલે અમે એને મળ્યા, એટલે એ સાહેબ નામ તો નથી આવડતું, ગુવાર જેવો છોડ હતો 3 ફૂટનો, અને એનું મૂળિયું એ 2 મહિના જ આવે રાખો સાહેબ, એને ટીબી મટી ગઈ, 30-35 કિલોનો વજન થઈ ગયો હતો એનો, અને ત્યાં લોકલ દવાખાને આવવા બતાવ્યું હતું કે ટીબી છે,
કોઈ પણ ઇન્જેક્શન લેવાની એને ના પાડી અને આ મૂળિયા એક એને ટીવી મટાડી, અને એ છોડ ગુવાર જેવો હોય, સિંગ આવે અને નીચે મૂળિયું હોય, મોઢામાં નાખે તો છચરે. એનું નામ તો એને એનું નામ એને કોઈ પાડ્યું નહોતું, પણ જંગલી કચરો કીધું એને. આ નંબર એક. બીજું, આપણે ગમે તેવી ક્ષય ટીબી થઈ ગઈ હોય, ચાહે હાડકાની ટીબી હોય, ફેફસાની ટીબી હોય કે અન્ય એને જે નામ આપણે ટ્યુબરક્યુલોસિસ છે, તો આધુનિક વિજ્ઞાનમાં એટલે કે એલોપેથીમાં, યુનાનીમાં, સિદ્ધામાં, બધામાં ધતુરા નામનો જે આપણો છોડો થાય તો ધતુરાના પાન આદિવાસી લોકો સૂકવી નાખે, સૂકવીને એની કાંચનાના પાનની અંદર બીડી બનાવે અને એ પીવાથી ગમે તેવો દમ, જેને કહેવાય ને શ્વાસનો દમ ચડ્યો હોય તો બે કે ત્રણ વાર હવા લે તો એ દમ તરત બેસાડી જાય. આ થઈ આપણે સૂર્ય એટલે ધતુરાની વાત. ત્રીજું છે આંકડાનું. આની પહેલા મેં વાત કરી કે આંકડાને આંકડાના ફૂલનો થર કરવાનો, ઉપર થોડું મીઠું નાખવાનું, પાછું આંકડાના ફૂલનો થર કરવાનું, મીઠું નાખવાનું, બે ત્રણ થર કરી છેલ્લે જરા નમક નાખી ઉપર કોળીઓ મારી, લોટ ઘઉંનો મારી ને એને ભસ્મ બનાવી નાખવાની, અને એ ભસ્મ ગમે તેવી ટીબી હોય, ખાંસી હોય, શરદી હોય, ખાસ સામાન્ય ખાંસી ત્રીજી વારમાં જ મટાડી નાખવાની, ત્રણ કે ચાર વારમાં, પણ એ ખાસ વૈદ્યની હાથે કરવાની, કારણ કે જરાક ગરમ બહુ પડે. ઇવન કેન્સરનો ગાંઠ હોય અને એ મટતી ન હોય અથવા ઘા રૂજાતો, એટલે એને અંદર કફ થઈ ગયો હોય, સાદી પાસે કફજન્ય જે હોય, તો એની અંદર એ આંકડાના ફૂલનો મીઠાવાળો પાવડર, એમાં કાલા નમક ઉપયોગ કરે તો વધારે, એ લોકો પાસે તો કાલા નમક પણ ના હોય, જે નમક સાદું ઘરમાં મળ્યું એનો ઉપયોગ કરે. પછી એક છે જંગલી સરગવાનું મૂળિયું, ગમે એવી ખાંસી થઈ ગઈ હોય અને સહેજ મૂળિયું આઠાની બાર પાવલી બાર લઈ મોઢામાં ચાવે, એટલે ત્રીજી ચોથી વારમાં ગમે એવું ગળું બાંધી ગયું હોય, નાકેથી શ્વાસ ન લેવાતો હોય, એની અંદર નવસાર નામનો એક તત્વ જેવો હોય અને એટલે આંખોમાં પાણી કાઢી નાખે, અને બે ત્રણ વારે લે તો એ કફને ગમે તેવો મટાડી દે. ત્રીજું, એ જાનુ ભગત એક દવા બનાવતા, એમાં બે દવા મને યાદ છે, એક બાકી છે, નગોળના પાન લેવાના, ખૂબેક નદીમાં મૂત્રી કરીને છોડતા એના મૂળિયા લેવાના, અને ત્રીજા એક પાન મને હવે યાદ નથી આવતા, એ બધાને મિક્સરમાં નાખી અને એને એનો રસ કાઢી નાખવાનો એક બે ગ્લાસ નાખીને, અને એને 15 દી પાય તો ગમે તેવી ખાંસી, કફ, શરદી, સરખમ બધું મટાડી દીધા. એટલા આમ તો 25-30 પ્રયોગ છે, પણ આ એટલા પ્રયોગ મને લાગે ઘણા બધા સારા છે. આ એક આમ તો કોઈને અનુકૂળ નહીં આવે, પણ ખાલી માહિતી માટે આપું, ગમે એવી ટીબી થઈ ગઈ હોય તો એમાં કોકણા જાતિ છે આ ડાંગની અંદર, અને બીજી છે વારલી અને ભીલ. અને વારલી અને ભીલ છે ને એ ટ્રાઇબલ એમંગ ટ્રાઇબલ કહેવાય, એ ચારેક જાતિ છે. એ લોકો તો આ વનસ્પતિની ઓછી દવા કરે, જીવજંતુની કરે. તો એક એ પણ દવા બતાવી દઉં કે નદીમાં એક મોટો કિલો બે કિલોનો કાચબો થયો, આપણે દેડકો થાય, અને એ દેડકાની જાંગને પ્રોસેસ કરી દવા એને શેકી અને ખાવા માત્રથી એ લોકો ટીબી મટાડી દેતા હોય છે. આ પ્રયોગ ખાલી જાણકારી માટે છે, આપણે બીજે કોઈ કરવા જેવો નથી. ધન્યવાદ, આભાર. બરાબર છે, બોલો ઠક્કર સાહેબ. નાકરાણી સાહેબ નો વેબિનાર છે, બોલતા વિવેક કરવો પડે મારે એવી પરિસ્થિતિ થાય છે. પણ જે વનપરિયા સાહેબે કીધું શ્વાસ માટે ધતુરાનું અને આનું, આપણે બધા જાણીએ છીએ કે શ્વાસમાં કનકાસવ બજારમાં આવે છે અને એ ધતુરાની બનેલી. આજે વનપરિયા સાહેબ બીજો વાત કરી અર્ક લવાનું. એ અર્ક લવણ એક એવી દવા છે કે અનેક રોગો ઉપર, ખાલી શ્વાસકાસ નહીં બીજા પણ અનેક રોગો ઉપર એ બહુ પરિણામદાયી છે. એટલે નાકરાણી સાહેબનો આભાર માનો કે એમને સમાપન વખતે એક સૂચન બધાને કર્યું, અને જે હું પહેલા પણ એકવાર વેબિનારમાં બોલ્યો હતો, એ સ્વનિર્મિત દવા બનાવીને જો પ્રયોગ કરીએ તો બે વસ્તુ થશે, કે પોતાનો દર્દ
દર્દ તો આપણે એમાંથી રાહત લઈ શકશો અને કોકને આપવા માટે ઉપયોગી પણ થઈ શકશે. અને બજારો દવામાં જે સાહેબે ગણિત આખું બતાવ્યું કેટલા પૈસામાં શું થાય કેવી રીતના થાય અને દૂધનું આખું એમને કિંમતની રીતે પણ બતાવ્યું. આજે આટલું જ સમજવા જેવું છે કે બજારમાં આપણે આપણા ઘરે ઘી લાવીએ છીએ તો એ ઘી જો આપણને સારા માઇલો 1200 રૂપિયાની આસપાસ મળતું હોય જેને થોડુંક આપણે વિશ્વાસુ કહી શકાય, આમ તો ન હોય પણ તોય નહીં મામો કરતા કાણો મામો, 1200 રૂપિયાનું ઘી ખાલી આવતું હોય એની અંદર ઔષધ પ્રયોગ કરી બળતણ વાપરી શીત કરી અને તૈયાર કરીએ ત્યારે એ ઘી 1500-1700 રૂપિયા કે 2000 રૂપિયામાં આપણને દવા ઔષધીય ગુણ સાથેનું બને. તો બજારમાં જે મળતું હોય એની અપેક્ષાએ કેટલું પરિણામદાયી હશે એ સમજવાનું રહ્યું. આપણા ઋષિ મુનિઓએ આપણને આ જ વસ્તુ આયુર્વેદમાં બતાવી છે, પણ અત્યારે નાકરાણી સાહેબને હું ફરી ધન્યવાદ આપું કે એમણે જે જતા સમાપન કરતા કરતા જે ઈશારો કર્યો એ બધા માટે એક સમજવા જેવો ઈશારો છે. જાતે બનાવવું, વૈદ બનવું ના બનવું એ એક બાજુ રાખો, પણ પોતાના પ્રયોગ માટે પોતે ઔષધ જાતે નિર્માણ કરી અને એનો લાભ લે એ ફળદાયી અને શ્રેયકર એવી રીતે ઉત્તમ રહેશે. અસ્તુ. બરાબર છે. હવે નાકરાણી સાહેબ, લવંગાદી વટી એ કયા પ્રકારના કફમાં ઉપયોગી થાય? લવંગાદી વટી કફ વાત જ, જેમાં કફ પ્રધાન હોય અને વાયુ પ્રધાન હોય એમાં લવંગાદી વટી આપી શકાય કે જેમાં ગળામાં કરાટી પડતી હોય, કફ છૂટો પડતો ન હોય, તો એમાં લવંગાદી વટી ચૂસવાથી એનો સારું. પણ લવંગાદી ચૂસવાનો હોય તો શ્વાસે કાશે તો મુહુર મુહુર, શ્વાસ હોય કાશ હોય એમાં વારે વારે ઔષધનો પ્રયોગ કરવાનો. આપણે સવાર બપોર સાંજ કરી લઈએ તો મટી જાય એવું નથી, કારણ કે નવા નવો આખા શરીરનો કફ ભેગો થઈ અને ફેફસામાં આવતો હોય છે. ખાલી ફેફસામાં જ કફ હોય એવું નથી, એટલે મુહુર મુહુર વારંવાર 5 મિનિટે 15 મિનિટે કલાકે 2 કલાકે વૈદ્યની સલાહ પ્રમાણે વારંવાર કરવાનું હોય છે. લવંગાદી વટી છે, ખદીરાદી વટી છે, અષ્ટિમધુ ઘનવટી છે, સતત મોઢામાં રાખી શકાય છે, રાત્રે સૂતી વખતે પણ રાખી શકાય. એનું કામ એ છે કે સામાન્ય રીતે કંઠમાંથી ખાંસી કે શ્વાસ ઉપડતો હોય છે અને ફેફસામાંથી ઉપડતો હોય છે, તો જેમાં કંઠમાંથી ખાંસી ઉપડે છે એમાં આ લવંગાદી વટી અષ્ટિમધુ ઘનવટી ખૂબ સારી, કારણ કે એ વાત એટલે કે શુષ્કતા નથી આવતી, તે શુષ્કતા નહીં આવે એટલે કફ છૂટો પડીને બહાર નીકળી જાય છે. બરાબર છે, સરસ. ખદીરાદી વટી કેવા પ્રકારના કફમાં વાપરી શકાય? ખદીરાદી વટી કફ જ કાસ્ટમાં, જેમાં પ્યોર કફ છે. બરાબર. ખદીર છે ને એમાં તુરો રસ છે ને તુરો રસ થી કફને તોડે, છૂટો કરે અને નાશ કરે. બરાબર છે. બીજું આપણે અવડુસી છે, જે પણ વાસા કહેવાય છે, એ કફ ઉધરસમાં ખાંસીમાં ખાસ વપરાતી હોય છે, તો અવડુસી કેવા પ્રકારના કફમાં ઉપયોગી થાય? અવડુસી પિત્તજમાં અને કફજમાં બેમાં, કારણ કે અવડુસી છે શીતવીર્ય છે, શીતવીર્યને કારણે પિત્તનો નાશ કરે છે અને વૃક્ષગુણને કારણે કફનો નાશ કરે છે, એટલે તમામ પ્રકારના કફ ને તમામ પ્રકારના પિત્તના રોગોમાં અરડુસી આપી શકાય. બરાબર છે. બીજો ક્ષયમાં પણ અરડુસી વેદરાજ લોકો વાપરતા હોય છે, બકરીનું દૂધ અને અરડુસી, તો એના વિશે પ્રકાશ પાડો. તરત સહિતને ત્યાં એવું કીધું કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર અરડુસી છે, વાસા છે, ત્યાં સુધી પૃથ્વી ઉપર રહેતા માણસોએ ક્ષય શ્વાસ અને કાશથી પીડાવાની જરૂર નથી. એટલે કે ઉધરસ હોય, કોઈ પણ પ્રકારનો ટીબી હોય કે શ્વાસ હોય, આ બધાનો ઉપાય અરડુસી છે એવું એમણે છાતી ઠોકીને ઢોલ પીટીને કીધું.
તો તમામ પ્રકારના પિત્તના રોગ તો મટાડે, કફના તો મટાડે, માની લો વાયુને મટાડો, તેમાં હિંજ અને સિંધાલણ ઉમેરી દો તો વાયુના મટાડે. તો અરડુસી બહુકલ્પમ બહુગુણમ સંપન્નમ, એટલે બહુકલ્પમ એટલે જાજી બધી કલ્પના કરી શકાય. અરડુસી નો રસ કાઢી શકાય, એનો ઉકાળો કરી શકાય, પછી એનો કલ્ક બનાવી શકાય, એનો વાસાસવ આસવ અરિષ્ટ બનાવી શકાય, એની ટેબ્લેટ બનાવી શકાય, ઘણા બધા રૂપો એનો બનાવી શકાય. પછી ભાવના આપી શકાય, માની લો કે સૂંઠ છે, સૂંઠ ને તમે અરડુસી ની ભાવના 7-8 વખત આપી દો, અથવા નમક છે, નમક ને એની ભાવના આપી દો, તો અનેક કલ્પના બનાવી શકાય છે. બહુગુણ અરડુસી એક કરતા જાજા બધા રોગોને મટાડે છે. માની લો કે આપણે શ્વાસ માટે અરડુસી આપી, તો પિત્ત શ્વાસ મટાડવા માટે ખાલી ફેફસાનો પિત્ત જ નહીં, આખા શરીરનો પિત્તનો શમન કરશે. એટલે પૃથ્વી ઉપર જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી માણસોએ શ્વાસ કાશ અને ક્ષયથી પીડિત થવાની જરૂર નથી. પીડિત તો અને માત્ર તો જ થાય કે અજ્ઞાની વૈદ્યના હાથે ટ્રીટમેન્ટ થાય તો. એટલે આપણે અરડુસી નો ઉપયોગ કરતા શીખી. હમણાં મારી એક ભેગા છે, એને ડાયાબિટીસ હતો, તો મન કે સાહેબ મારે મટાડ શું કરવાનું? મેં કીધું ભાઈ એને જોઈ લીધું, મેં એને જોયું કે એને ભાઈ કફસ મેં છે, તો ખાલી મગ ને મગનું પાણી અને હળવું એવું ખાવાનું કીધું, અને બાવળની પાનની પતી એને 2 ચમચી સવાર 2 ચમચી સાંજે ખાવાનું કીધું. મેં કીધું 15 દિવસ પછી લેબોરેટરી કરાવી લીધે, 15 દિવસ મેં નોર્મલ આવ્યું. તો કહેવાનું છે કે અરડુસી બધા પ્રકારના શ્વાસમાં કાશમાં કઈ રીતે વાપરી શકાય. હું તમને એક દાખલો, આની પેલા એક વખત વેબિનારમાં મેં વાત કરેલી કે ખડસુપાની અંદર 20x50 ફૂટના પ્લોટ ની અંદર મેં અરડુસી વાવી હતી આજથી 25 વર્ષ પહેલા. એ તો પછી ખૂબ બધું ગમ પ્રયોગ કર્યો, પહેલો પ્રયોગ હતો એની વાત કરું છું. તો 20x25 માંથી પહેલા જ વર્ષે પહેલા વર્ષે વાવ્યું, એટલે 8-8, 10-10 પાન થયા, પછી ચોમાસુમાં થઈ ગયું, એટલે 40-50 જેવા હો પાન બધા અરડુસી ને થઈ ગયા. એમાંથી 1/2 પાન ઉતારીને એનું સિરપ બનાવ્યું, અને સિરપ ની અંદર કંટકારી સૂંઠ ને ત્રિકટો ને એવું બધું નાખી અને બનાવ્યું. તો એ સિરપ ઉધરસ ના બહુ બધા દર્દીઓ ખૂબ રાહત. ખાલી એટલા માંથી દ્રવ્યનો ચોખ્ખો નફો મને મળ્યો. માર્કેટની અક્ષરફ 100 ml આવે છે, એ હોલસેલ ભાવમાં ડોક્ટરને 120ની જે હોય છે, 20-25 રૂપિયામાં ડોક્ટરને આપે છે. એ 25 રૂપિયામાં આપે છે, એમાં 3-4 કમિશન ટ્રાન્સપોર્ટેશન બધું કરો તો 7-8 રૂપિયાની બોટલ હોય છે, બહાર પડતી હોય છે. એ બોટલ કરતા આ હાથની બનાવેલું અરડુસી નું સિરપ અનેક ગણું કામ કરે છે. એટલે એનો સિરપ પણ બનાવી શકાય, એનો રસ પણ બનાવી શકાય, એકલો રસ પણ આપી શકાય, હળદર સાથે આપી શકાય, જો એમાં વાયુ સાથે હોય તો નમક સિંધાલુણ એવું ભેળવીને પણ આપી શકાય. એટલે અરડુસી લોકભોગ્ય સર્વમાન્ય અને બધી જગ્યાએ અવેલેબલ છે. તેનો ઉપયોગ શીખવો જોઈએ, કરવો જોઈએ, અને એના પરિણામ પણ છે. વાહ વાહ, સરસ સરસ. બીજું હળદર વાળું દૂધ એ કેવા પ્રકારના કફમાં ઉપયોગી થઈ શકે? હળદર વાળું દૂધ પિત્ત કફ જ હોય એમાં હળદર વાળું દૂધ અપાય. આનો દાખલો આપો, અમારે આપણા એક શિબિર આવતી છે ઉદયભાઈ સુરતી કરીને, કોરોના વખતે ભયંકર એને ઉધરસ ને બધું તેની તાસીર બધી હું ઓળખું કાયમી ભેગા રહી. એટલે મંચી સાહેબ મને અઠવાડિયે 10 દિવસ છે ઉધરસ મળતી જ નથી, હું કરું? મેં કીધું એક કામ કરો, તમે ક્યાં છો મંચે? ઘેરે. નહીં તો ઘીમાં ગરમા ગરમ બનાવેલો શીરો ખાઓ, 3 દિવસ શીરો ખાજો, 3 દિન ઉધરસ મટી જાય, 3 દિન એને ઉધરસ મટી ગઈ. તો સામાન્ય રીતે આપણે ઉધરસમાં ઘી અને દૂધ ખાવા ના પડે છે, પણ જ્યાં પિત્ત હોય, પિત્ત વાત હોય, ત્યાં ઘી તરત જ ઉધરસને મટાડે છે. તો હળદર અને દૂધ, દૂધ છે પિત્તનું શમન કરે છે, હળદર કફનું શમન કરે છે. તો કફ વાત જ બોલા, સોરી, પિત્ત કફ જ ઉધરસ હોય એમાં એ હળદર દૂધ સારામાં સારું કામ કરશે. પછી એકલી કફને કારણે હોય અને આપણે હળદર વાળું દૂધ આપીએ તો એ દૂધ છે એ કફ નહીં કરે, પણ હળદર નો ફાયદો નહીં. એટલે એકલો કફ હોય તેમાં એકલી સૂંઠ છે, એકલી હળદર છે, કેટલું તીખટું એવું આપવું છે. બરાબર, સરસ સરસ, આભાર. ઠક્કર સાહેબ કંઈક કહેવા માંગતા હતા, બોલો ઠક્કર સાહેબ. સાહેબ વડ ને કેવી
સાહેબ બોલે પેલા, જરાક તમારો જવાબ આપી દઉં. વચ્ચા પેલા 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 અનિલભાઈ નો પ્રશ્ન નું સમાધાન કરીએ, કારણ કે હું બી થોડુંક વિસ્તાર થી કેવા માંગુ છું. એટલે કફ વાત હોય આમ તો ત્રીજો ત્રીજો લખી શકાય, પણ કફ વાત માં ચમત્કારિક રિઝલ્ટ એમ આપે. ઓકે, ખૂબ ખૂબ આભાર. વાસાના બહુ સારી રીતે આપણને ચિત્ર રજૂ કર્યા. હવે વાસા માટે એક બહુ સારી વાત મારે ધ્યાને લાવવા જોઈએ. જે સ્ટેજ બતાવ્યા છે, પહેલો બીજો ત્રીજો, ટીબી એટલે આયુર્વેદની ભાષામાં ક્ષય, ક્ષય એટલે ક્ષતિ, ઉણપ એટલે ટીબીની જેવી આપણી પાસે કોઈ ચિકિત્સાના નિદાન પ્રમાણે આપણી પાસે જાણકારી આવે એટલે પહેલા તો સજાગ એ થવાનું છે કે મારા શરીરને નુકસાન ન થાય એવો ખોરાક મારે લેવાનો છે. એટલે વાસા સારી દવા, વાસાની સાથે સીતોપલાદી, સારું ઘરે બનાવેલું સારા વાસ કપૂરમાંથી, અને એની સાથે, કારણ કે આ વસ્તુ મારે ન કહેવી જોઈએ, કારણ કે સરકારે અત્યારે બેન્ડ કરી છે અને સરકારે ઘણી બધી દવાઓ એવી બેન્ડ કરી છે કે જે આયુર્વેદના ચિકિત્સકોની એક મર્યાદા બંધાઈ ગઈ છે, પણ આ તો વાત જ્યારે ચિકિત્સાની નીકળી છે અને આયુર્વેદના ગ્રંથને અનુલક્ષીને વાત કરી રહ્યો છું ત્યારે ફેફસા ઉપર એની અસર બહુ થાય છે. તો પહેલા તો એક વસ્તુ કે ક્ષય એટલે ક્ષતિ, ઉણપ, ડેફિશિયન્સીથી થતો રોગ છે, અને ફેફસાની અંદર એટલું બધું એનું આક્રમણ થઈ ગયું હોય છે કે એવા સંજોગે જો આપણે તેલ માલિશ છાતી ઉપર અને આગળ પાછળ કરીને હળવો છે, એમાં આગળ તો હળવો શેક જ લેવાનો છે, હૃદયનો ભાગ હોય છે, એટલે એ પ્રમાણે પ્રયોગ હાથ ધરીએ તો સત્વરે આપણે એમાંથી લાભ લઈ શકીએ. બીજું એક સાહેબે, જે મિતલિયા સાહેબે આજે બહુ રસપૂર્વક વિવિધ વિવિધ આયુર્વેદના ઔષધોની વાત કરી, તો જેને માથાનો દુખાવો હોય અને સૂકી ખાંસી હોય અને બ્લડ પ્રેશર હોય એવા દર્દીઓને એક દવા બહુ ઉપયોગી છે, એલાદી વટી કરીને આપણા શાસ્ત્રનો પાઠ છે, એ ડાયરિયુટિક કામ કરે છે. એટલે બીપીને કંટ્રોલ કરે છે, માથાના કફને તોડે છે અને કાસને પણ મટાડે છે. એટલે આજના વિષયને અનુસંધાન મને આ થોડું પીરસવાનું મન થયું. નાકરાણી સાહેબને ફરી હું કહું કે આજે જ્ઞાન ગોષ્ઠી ચાલે છે એટલે કોઈ આપણે મતભેદ ઊભા ન થાય, પણ આપણા જ પરિવારની અંદર થોડી જાગૃતતા આવે એટલે હું ક્યારેક ક્યારેક વચ્ચે બોલું છું, ક્ષમા કરશો. અસ્તુ હવે નાકરાણી સાહેબ બે ત્રણ બીજા પ્રશ્નો પૂછી લો. હારવાર જો એક તો ત્રિકટુ ચૂર્ણ હશે,
એ વપરાય છે બરાબર કફની સારવાર માટે. શીતોપલાદી ચૂર્ણ વપરાય છે અને બીજું તાલીસાદી ચૂર્ણ પણ વપરાય છે, તો એના વિશે માહિતી આપો. તાલીસાદી ચૂર્ણ, શીતોપલાદી ચૂર્ણ અને ત્રિકટુ ચૂર્ણ, તેણે કયા પ્રકારના કફમાં ઉપયોગી થાય? ત્રિકટુ ચૂર્ણ, શીતોપલાદી ચૂર્ણ અને ત્રીજું તાલીસાદી ચૂર્ણ. પહેલા તો ત્રિકટુ ચૂર્ણની વાત કરી દઉં કે ત્રિકટુની અંદર સૂંઠ, મરી, પીપર આ ત્રણ દ્રવ્યો વપરાય છે. સૂંઠ, મરી અને પીપર ત્રણ વપરાય છે, તો ત્રણે ત્રણ ઔષધો એવા છે કે જે કફનો નિસાર કરે અને વાયુનો સમકલ કફ હાથમાં પાય છે અને એ આપણે ઘરે બનાવી શકીએ, ક્વોલિટી સારી લેવાની. પછી શીતોપલાદી ચૂર્ણ, એમાં તજ, એલચી, લવિંગ, લીંડી, પીપર, વંશ કપૂર અને સાકર એટલા ઔષધ આવે છે, તો એમાં સુગંધી દ્રવ્યો વધારે આવે છે. તો જેમાં સુગંધી દ્રવ્યો આવે એ બધા વાતનું શમન કરનારા, વાતવાહી નાડી પર વધારે કામ કરનારા હોય. હવે એક સરસ મજાની ઠાકર સાહેબે વાત કરી હતી કે વંશ કપૂર આમાં આવે છે, એ વંશ કપૂર સારું લેવું. પણ માર્કેટમાં વંશ કપૂર 90-95% હોલસેલ વાળું જ મળે છે, એટલે એના કરતા ન હોય તો નહીં નાખવાનું, હોય તો શુદ્ધ નાખવાનું, નહીં તો બિલકુલ નહીં નાખવાનું. તો તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, વંશ કપૂર, સાકર આ ઔષધો શીતોપલાદી ચૂર્ણ ની અંદર. શીતોપલાદી ચૂર્ણ ની અંદર જે પિત્ત અને કફ જ, પિત્ત જ અને વાત જ કાશ હોય એની અંદર શીતોપલાદી ચૂર્ણ આપવાનું. કફજમાં પણ થોડું કામ કરે છે પણ ત્રિકટો જેટલું કામ નહીં કરે. તાલીસાદી ચૂર્ણ ની અંદર તાલીસ પત્ર, સૂંઠ, પીપલી, પછી બ્લેક પેપર એટલે કે આપણું સંચળ, વંશલોચન, દાલચીની અને લવિંગ અને સાકર એટલા ઔષધો આવે છે એ તાલીસ પત્ર ની. એમાં તાલીસ પત્ર આવે છે, એમાં તજ આવે છે, તો આ પણ શીતોપલાદી ચૂર્ણ જેવું જ કામ કરશે. આની વિશેષતા એ છે કે વાયુનું અનુલોમન વિશેષ કરે છે, કારણ કે સંચળ આવ્યું છે આની અંદર. એટલે જ્યાં વાત કફ જ હોય, વાત પિત્ત જ હોય એવી જગ્યાએ તાલીસ પત્ર આપવાનું અને પિત્ત વાત જ હોય ત્યાં આપણે શીતોપલાદી વાપરી શકશું. બરાબર, ખૂબ ખૂબ આભાર. બીજું આપણે કનકાસવ છે, એ કેવા પ્રકારની ઉધરસમાં ઉપયોગી છે? કનકાસવ તો શ્વાસમાં વપરાય છે. કનકાસવ પિત્ત જ શ્વાસ વાળાને ભૂલી ચૂકી દેવાય, એને પિત્ત પ્રકોપ વાળાને, કારણ કે એની અંદર એક તો આસવ છે, એટલે આસવ પોતે જ ઉષ્ણ વીર્ય છે અને વિષદ ને વિકાસ એવા બધા ગુણો છે, એટલે પિત્ત વાળાને આપવાનો નથી. કફ અને વાયુ બે માં સારામાં સારું કામ કરે છે. કનકાસવ આપો એટલે લગભગ 5-10 મિનિટ ની અંદર શરીરની અંદર પ્રસરી જાય એના ગુણો છે. એને કારણે શ્વાસમાં, કાશમાં તુરંત રાહત થાય છે. મોઢામાં પીવાથી આમાશયમાં પહોંચે ત્યાં સુધીની અંદર બધા સ્ત્રોતો શોધન થવા માંડે, કફ છૂટો પડવા માંડે, શ્વાસ મળી, ગળું બધું ખુલવા માંડે, એટલે એ કનકાસવ સારામાં સારો કફ ઉધરસનો છે. પછી અજીર્ણ, અગ્નિમાંદ્ય હોય, સામાન્ય રીતે કફ હોય એમાં પાચન બગડેલું હોય, તો પાચન સુધારવા માટે કનકાસવ આપી શકાય છે. કનકાસવની માત્રા સામાન્ય રીતે 10 ml થી 15 ml ની માત્રા હોય છે. જો કફ વધારે હોય તો આપણે કોરું પણ આપી શકીએ, નહીંતર 50 ml પાણીમાં 15 ml મિક્સ કરીને આપી શકાય. સામાન્ય રીતે સવાર સાંજ 2 ટાઈમ અપાય, 3 ટાઈમ અપાય, પણ મોહર મોહર જો વધારે પડતો શ્વાસકાશનો વેગ હોય તો 2 કલાકે પણ આપી અને પછી ધીમે ધીમે ઓછું કરી શકાય. બરાબર, આભાર. બોલો ઠક્કર સાહેબ. આપણે જયારે આસવ વર્ષ ની વાત ત્યારે મને કહેવાનું મન થયું,
વાસા અને વાસકાસવ. હવે આપણી પાસે બે દ્રવ્યો એવા છે, વાસા અને અડુસો, અડુસી ને અડુસો, અને વાસકાસવ જે છે એ અડુસો માંથી બને છે. બીજું એક આપણે સારંગર સંહિતાનો જો રેફરન્સ લઈએ તો ભારંગ્યાદી એટલે ભારંગી શ્વાસ માટે અને કાસ માટે બતાવ્યું છે. એટલે ઔષધ પ્રયોગનું આયોજન જે વૈદ કરે છે એ ત્રીજો સિદ્ધાંતને આધારે કરતા હોય છે. મારે ખાલી અત્યારે લક્ષમાં એટલા માટે આ વસ્તુ કહેવી પડી કે આપણે એક સાથે ઘણા બધા ઔષધો કયા હોઈએ અને બોલતા હોઈએ છીએ, પણ એનો નિર્ણય કરવાની જે જ્ઞાનની જે મર્યાદા જે છે એ નિદાનની છે. અને એક બીજી વાત કે કલ્યાણ વટક, જેમાં ત્રણ જ વસ્તુ હોય, એ કલ્યાણ વટકની ગોળી જ્યારે સૂકી ખાંસી હોય એટલે ઘરે બનાવી શકાય એવી છે, કારી દ્રાક્ષને ચાયણા ઉપર સહેજ પહેલા તો થોડી વાર પલાળી નરમ કરી વિના કપડાથી નેપકિનથી લૂસી અને ચાયણા ઉપર ઘસી અને બીયા ઉપર રહી જાય ને માવો નીચે પડે એવી રીતના ઘસી અને એનો ગર કાઢવાનો છે. કારી દ્રાક્ષ એની અંદર હરડે સારા માઈ અને સાકર આની નાની નાની લાડુડી બનાવી દેવા અને એ લાડુડી મોંમાં મૂકી રાખીએ તો જેને સૂકી ખાંસી હોય છે એને એ ખાલી મોંમાં મૂકી રાખવાથી બે કે ત્રણ ગોળીનો પ્રયોગ દિવસ દરમિયાન કરવાથી એને કફ અંદરથી છૂટો થવા માંડે છે, વાયુનું અનુલોમન થવાનું શરૂ થઈ જાય છે અને એને વેગ, જે ખાંસીના વેગ હોય છે એ ઘણા હળવા પડે છે. મિતલિયા સાહેબ એક કાલીસાદી ચૂર્ણની વાત કરી. હવે સતત જે કાસ કીધો છે, જે લોહી અને ઘા પડ્યો હોય, વણ થયું હોય, તો સતત કાસમાં કાલીસાદી ચૂર્ણ દાડમના રસમાં નાખીને આપીએ તો એના બે ફાયદા થાય છે. એક તો ઘા રૂજાવવામાં એ સારું કામ કરે છે અને ઘણા લોકોને પ્રકૃતિ મુજબ અમુક દવાથી ઝાડા થતા હોય ત્યારે આ કાલીસાદી ચૂર્ણ દાડમ આદિવટી, દાડમ અવલે અથવા તો ઘરે દાડમના રસમાં લેવાથી ઝાડા ઉપર પણ કંટ્રોલ રહેશે. કારણ કે એ વાતપિત હોય છે અને જ્યારે વાતપિત પ્રધાન હોય છે ત્યારે ઘણાને એવી તકલીફ હોય કે ઝાડા પણ ચાલુ હોય અને અલ્સર જેવી સ્થિતિ હોય, ત્યારે આ પ્રયોગ એમાં પરિણામદાયી વધારે હોય છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. વાહ વાહ, સરસ સરસ. બોલો અનિલભાઈ. અનિલભાઈ બોલો. એનજે કોરડિયા બોલો. કોરડિયા સાહેબ બોલો. કોરડિયા સાહેબ. હા સાહેબ, એમાં એવું હતું કે તો ટાઈમે બોલ્યા હોય તો પણ હવે તો એ કહી દઉં કે અરડુસિંહ જે વાત હાલતી હતી કે અને કફ નો નાશ કરે એટલે ટીબી છય ની જે વાત આવેલી, છય એ કફ અને પિત્ત થી થાય છે. છય માં શું હોય કે કફ ના પ્રોડક્શન ને કારણે અને પિત્ત પ્રકૃતિ અથવા ગરમ દવાઈઓ ના કારણે ફેફસામાં વાયુ પર પોતામાં જે અલ્સર થઈ જાય છે એના કારણે જો કોઈ તીક્ષ્ણ કે પિત્ત નાશક
દવાઓ આપવામાં આવે તો કફ વધી જાય અને કફ નો નાશ કરવા માટે તીક્ષ્ણ એટલે કે ગરમ દવાઈઓ આપવામાં આવે તો વાયુ પરપોટામાં રહેલું અલ્સર વધી જાય એટલે એમાં કફ અને પિત્ત નો નાશ કરી શકે એવી જ વનસ્પતિ આપ. એટલા માટે અરડુસી ની જે વાત આવતી હતી ને ત્યારે અરડુસી એવી વસ્તુ છે કે જે કફ અને પિત્ત બંને નો નાશ કરી શકે છે. અને સાહેબે જે કીધું કે બકરીના દૂધ સાથે લેવી એ બહુ શ્રેષ્ઠ છે, કારણ કે બકરીનું દૂધ સૌથી વધુ પૂરું હોય એટલે એ વર્ણરોપણ અને અલ્સર નો નાશ કરનાર હોવાથી ખૂબ સરસ કામ કરે છે ટીબીમાં. અને ટીબીમાં બીજું સીતોપલાદી ચૂર્ણની વાત થઈ હતી. સીતોપલાદી ચૂર્ણ કફ અને પિત્ત નાશક છે એટલે એ ટીબીમાં બહુ સરસ રિઝલ્ટ આપે છે. હા વાહ, સરસ સરસ. ઠક્કર સાહેબ, અરડુસી અને અરડુસામાં શું ફેરીએ? વાસકા સૌની અંદર તમે અરડુસો કીધું ને, અરડુસો આવે અને અરડુસી છે માં ઠક્કર સાહેબ વાસકા જે કહીએ ને આપણે, તો જ્યાં વાસકા શબ્દ આવે ને ત્યાં અરડુસી ની બનેલી દવા હોય અને વાસકા આવે ને ત્યાં અરડુસામાંથી, એટલે વાસકા સૌ જે છે ને તમે એનું ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેજો, એ અરડુસામાંથી બનેલી દવા છે, એના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેજો. એટલે બેઉ કામ કરે છે પણ ગુણધર્મના આધારે. આસવ અને અરિષ્ટ પહેલા એકવાર હું બોલ્યો હતો કે આસવ જે છે એ સૌમ્ય છે અને અરિષ્ટ છે એ તીક્ષ્ણ છે. જ્યારે જ્યારે એમ તો દ્રાક્ષાસવ અને દ્રાક્ષારિષ્ટ બંને આમાં કામ કરે છે કાશમાં શ્વાસમાં, પણ ક્યાં કયું વાપરવું એ નિર્ણય કોણ કરશે? જેની પાસે એને એની ખબર હોય કે ક્યારે જ્યારે અતિશય ચોંટેલો કફ હોય અને એની શરીરની ઉર્જા જે ગરમી હોવી જોઈએ એ ઓછી હોય, એને ગરમાવો લાવે, તીક્ષ્ણતા લાવે, પિત્ત વધારે, ત્યારે અરિષ્ટ લખાય છે. અને જ્યારે સૌમ્ય પ્રકૃતિનું માણસ હોય, સગર્ભા હોય, બાળક હોય, વયોવૃદ્ધ હોય, ત્યારે એને ક્યારે અરિષ્ટવાળી કોઈ પણ દવા ન અપાય. આ એક સિદ્ધાંતિક રીતે બંનેના ગુણધર્મો, બંનેના બનાવટ, આ બધાને ધ્યાનમાં રાખી અને વાસા અને વાસકા આ મેં પર્સનલી અભ્યાસ કર્યો એટલે મેં ધ્યાન દોર્યું કે ઘણી વાર આપણે વાસા અને વાસકા, જે વાસકા સૌ આવે છે એ બે ની વચ્ચે આપણે એમ જ માનીએ છીએ કે એમાં અરડુસી છે, પણ એકચ્યુઅલી એ અરડુસામાંથી બનેલી હોય છે. કામ શરદી કફ ઉપર જ કરે છે, પણ એની આપવાનું પ્રયોજન અમુક પ્રકારના વિશિષ્ટ લક્ષણો જોવા મળતા હોય અને વૈદનો અનુભવ હોય ત્યારે એ લોકો વાસકા સૌ લખતા હોય છે. કનકાસવમાં પણ એવું જ છે કે કનકાસવ લખતા પહેલા વૈદ્ય 5 વાર વિચારવો કરવો પડે છે કે આને મારે કનકાસવ આપવો તો કેટલા દિવસ આપવો અને કેટલા ડોઝમાં આપવો, કારણ કે એ બહુ જ ત્વરિત પરિણામદાયી દવા છે અને એને જો વિવેકથી વાપરવામાં ભૂલ થાય તો દર્દીને થોડાક બીજા નુકસાન પણ સહન કરવા પડે. એટલે આ તો મેં ખાલી વાસા અને વાસકા સૌ જે વસ્તુ હતી એનો તફાવત ધ્યાને લાવવા માટે મેં વાત કરી હતી. વાસકા સૌ જે છે એ અરડુસામાંથી બને છે, એનો ગુણ પણ કફમાં જ છે, પણ એની સાથે એના ઇન્ગ્રીડિયન્ટ જે બીજા છે ભળેલા એ થોડો નિદાનની રીતે સમજવા જેવું છે, એટલે મેં જરાક ધ્યાને લીધું વસ્તુ. સરસ સરસ. હવે અરવિંદભાઈ પાનસુરિયા, બોલો. અરવિંદભાઈ પાનસુરિયા, અશોકભાઈ જાની સાહેબ, કઈ સવાલ છે? બોલો જાની સાહેબ. બોલો બોલો. પ્રણામ પ્રણામ સાહેબ. તમે તમારા પ્રવચનમાં બોલ્યા હતા કે અગસ્ત્ય હરિચક્કી યોગ, તો એમાં કઈ રીતે એ બનાવવાનો હોય અથવા કઈ કઈ દવા હોય? એમાં
પેલા તો ઉકાળી નાખવાનું, ત્યાં સુધી ઉકાળવાનું કે એના જે ભાગ હોય છે એ મૃદુ થઈ જાય. અગત્ય હરિતકી ની અંદર ઔષધો ક્યાં ક્યાં છે? તો દશમો છે, પછી કૌચા, શંખપુષ્પી, ષટી બલા એટલે પછી અસ્થિપર્ણી, પીપલી, અપમાર્ગ, પીપલી મૂળ, ચિત્ર, વારંગી, ભૂષ્કર મૂળ, એટલા એની અંદર ઔષધો છે. અને બનાવવાની રીત તો એવી છે એમાં કે આ બધા ઔષધો બબે પણ લેવાના, અને એમાં એક આઢક જે છે એ પાણી લઈ અને નીકાળવાનો છે. હવે આઢક એટલે સામાન્ય રીતે 8 શેર પાણી થાય એક આઢક એટલે, અને ઉકાળી અને બરાબર નું હરડે ઓગળી જાય પછી એને હાથથી ચોળી અને એની થળીઓ કાઢી નાખવાનો, પછી બધું મિક્સ કરી એને ચાસણી બનાવી નાખવાની ગોળમાં, જ્યાં સુધી કે પાણી બિલકુલ બળી જાય અને એક તાત ચાસણી થઈ જાય, અને પછી એની અંદર સુગંધી દ્રવ્ય તમાલપત્ર એલચી ને એવું બધું નાખી અને ચ્યવનપ્રાશ ની અંદર જેમ મૂકી દેવાનું, પછી એને ચાટવાનું. ચાટતી વખતે બીજું ધ્યાન રાખવાનું કે હરડે જે છે એ હરડેના જે છાયલું હોય છે હરડ્યા એ એની ઉપર ચોટેલો અવલે ભેગો ખાઈ જવાનો, એટલે જેટલી હરડે હશે ને એટલો જ અવલે ભેગો ચોટેલો હશે. એટલે સામાન્ય રીતે બે હરડે નો ડોઝ ઉત્તમ છે, ફૂલ જેની સહનશક્તિ હોય તો બે હરડે એ ખાઈ શકે છે, અને એ ઘણા બધા રોગોની અંદર કામ કરે, જેમ રીતે શ્વાસ છે, ઉધરસ છે, હેડકી છે, પછી વિષમ જ્વર છે, અર્શ, ગ્રહણી, હૃદય રોગ, અરુચિ, આ ઘણા બધા રોગોમાં કામ કરે. અને આ અગત્ય ઋષિએ બતાવેલો છે એટલે એને અગત્ય હરિતકી કહે છે. વાહ વાહ, સરસ સરસ. બોલો ઠક્કર સાહેબ. અગસ્ત્ય હરિતકી એ જેમ હમણાં નાકરાણી સાહેબે આપને બધાને ધ્યાન દોર્યું, એ એક એવી દવા છે કે એક કરતા અનેક રોગો ઉપર વાપરી શકાય, અને ખાસ એનું પ્રયોજન એટલા માટે છે કે આપણી પાસે રેચક દવાઓની યાદી પણ ઘણી બધી છે, પણ દર્દી જ્યારે ક્ષીણ હોય અને શારીરિક રીતે એની જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ હોય, શરીરની ક્ષીણતા હોય અને એને અમુક પ્રકારની ઉગ્ર દવાઓ ન આપી શકાય એવી હોય, ત્યારે આ અગસ્ત્ય હરિતકી એનો કોઠો ક્રૂર હોય એટલે આપણે કોઠા એટલે કોઠો એટલે પેટ, મધ્યમ, સૌમ્ય અને ક્રૂર, આયુર્વેદની અંદર કોઠાની પેટની પણ ત્રણ પ્રકારના વિભાજન પાડે, એટલે જ્યારે કોઠો ક્રૂર હોય અને ઉદ્વગમન વધારે થતું હોય, ઉદારવત સાથે હોય, જે સાહેબે કાશની અંદર એ કીધું, તો જ્યારે ઉદારવત સાથે હોય, ન વેગ ધારીએ 13 પ્રકારના વેગો ધરાઈને કોઠાની અંદરથી વાયુ જે ડાયફ્રામથી ઉપર જઈ અને આમ લાંબી ઉધરસ આવતી હોય, એના એ કોઠાને તોડીને એને ભેદન કરવા માટે અગસ્ત્ય હરિતકી જે છે એ ઉપયોગમાં લેવાય છે. થોડીક તીવ્ર ન કહેવાય પણ મધ્યમ કક્ષાની અરોળમાં એ દવા આવે છે, એટલે જેને કોઠામાં કબજિયાત જૂની હોય અને ક્રૂર કોઠો હોય એવા લોકોને અગસ્ત્ય હરિતકી પરિણામદાયી બને. અસ્તુ. બરાબર છે, સરસ સરસ. અન્ય કોઈને સવાલ પૂછવો હોય તો પૂછી શકો છો. અન્ય કોઈ
હિનાબેન ઠક્કર સાહેબ, બેયમાં વાસા જ આવે છે, અડધું સી જ આવે. હું કાલે હું તમને એક ફોટો મોકલીશ અને આપણે જોઈ લઈએ. તમે કયો પાઠ વાંચ્યો એ મને ખબર નથી, પણ હું જે વાપરું છું તમે વાપરો. હું સાંધો ની વાત કરું બરોબર, એટલે કાલે હું ફોટો મોકલીશ, સાંધો નો ફોટો મૂકીશ અને આપણે જોઈ લઈએ. અરડુસો છે એટલે એનું નામ વાસકા એટલે પડ્યું છે. એ અરડુસા નું પ્રમાણ એની અંદર પ્રથમ છે. જો તમે અરડુસો ઈ જ કહું સાહેબ, જેને આપણે ગુજરાતમાં અરડુસી કહીએ ને ઈ જ છે. ના 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 અમારા સાહેબ અનિલભાઈ, અરડુસી અરડુસી કરણની જેમ ખૂબ થાય અરડુસી, અને અરડુસાનું મોટું ઝાડ થાય. અને આમાં ઈ ઝાડવાળી નથી એમ કહેવા માંગુ હું. આપણે જેને અરડુસી કહીએ ને વાસકા સૌમાં ઈ જ આવે હું એમ કહેવા માંગુ. એના જો કન્ટેન્ટમાં આધા ટોડા વાસિકા લખેલું હોય, હા એ હું સમજી ગયો. એ અડું શીખ્યો કે હિન્દીમાં એને અડું શાકીએ, અડું શાકીએ. હા એ જ છે હું એમ કેવા માંગુ છું સાહેબ. લીમડાના પાન જેવા મોટા પાન થાય તમે એની વાત કરો હો ને નગરાણી સાહેબ. હા એ અડું બટકણું, એ બટકણું હોય અમેરિકન નીમ કીએ ગણાય એને, મહા નીમ કીએ. હા બરાબર છે, બરોબર. ઈ નથી આમાં એમ કહું, આમાં અડધું સી જ વપરાય વાસકા સૌમાં. બીજા દ્રવ્યો તો આવે જ છે, પણ ઈ લીમડાના પાન જેવું આવે ને ઈ નથી વપરાતું. હું અહીંયા એમ કહેવા માંગુ. બરાબર, કદાચ એ રીતનું હશે. વાસક અને વાસા, વાસા વાસા નામ જ એનું હોય. હા વાસન વાસક જેને કહે, વાસા અને વાસક કાય કહેતા હોય. બંને કદાચ સમાનાર્થી નામ હશે, સમાનાર્થી નામ હશે. ઘણા લોકોને આમાં ઓલું થાય છે અરડુસી ને અરડુસામાં. ઠક્કર સાહેબ આ ચોખવટ કરવાનું કારણ એ છે. તમારી વાત હું સ્વીકારું છું, પણ હજી હું તમને કહું કે જે અરડુસાની જે વાત છે, સ્ક્રીન ઉભર્યો, સ્ક્રીનશોટ લઈને મૂકું ગ્રુપમાં. હા તો આપણે જોઈએ ને એને કન્ટેન્ટ જોઈ લઈએ. હા કન્ટેન્ટ નું કહો ને કે ઇન્ગ્રીડિયન્ટ એવું લખેલું હોય. આવશે ચાલુ માં. હા હા જી જી સાહેબ, એક જ મિનિટ. જુઓ દેખાય હવે,
હા દેખાય છે દેખાય છે. હલો. હા દેખાય છે દેખાય છે. બરો વાસા લખ્યું છે, વાસા વાસા એટલે પાંદડા જુઓ ને, અડુસીના પાંદડા છે. હા હા બરાબર છે, અવડુસી વાસા એટલે અવડુસી. અને વાસકા એટલે પણ કદાચ અવડુસી જ થતું હોય, એ સમાનાર્થી નામ હોય શકે સંસ્કૃત. ના 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 એવું નથી, વાસકા એટલે બીજા દ્રવ્યો હારે. ના ના વાસકો એટલે અડુસો થાય, વાસિકા એટલે અડુસી થાય, વાસા એટલે અડુસી થાય. વાસકો શબ્દ લેખો હોય ને વાસકો તો અડુસી. આની અંદર સાહેબ ઉપર નામ જુઓ, વાસકા સૌ અને આ છે સાંડુ નું, સાંડુ નો લોગો રહ્યો. તમારી તમારી વાત સાચી, એને કી ઇન્ગ્રેડિયન્ટ જે લખ્યો છે ને શબ્દ એ એ બરાબર છે, પણ એની યાદી જો બોટલ ઉપરથી તમે જોશો ને, કાલે હું એનો સ્ક્રીનશોટ મોકલીશ, તો તમને એનો આ ચાર નહીં, એની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી 18 થી વધારે ઇન્ગ્રીડિયન્ટ, 18 કે 16 થી વધારે ઇન્ગ્રીડિયન્ટ છે એમાં. તો ના ના છે, પણ એને મેન દ્રવ્ય આપેલા છે. હા એટલે એ ઇન્ગ્રીડિયન્ટ વસ્તુ અલગ છે, અને ઓવરઓલ જે કોમ્બિનેશન જે છે આમાં શું હોય, કોઈ પણ દવા બનતી હોય ને તો એમાં પ્રપોર્શન હોય, એટલે પ્રપોર્શન એટલે શું, એનું માપ હોય. હવે મેં હમણાં જેમ હમણાં પેલા મોમાં રાખવાની ગોળીની વાત કરી, તો મેં વજની માત્રા ઓછી રાખવાની કીધી છે, પણ વજનો ગુણ એવો હોય કે જે બીજા બધા કરતા અનેક ગણો ફાયદાકારક હોય, સમજે તમે. હવે હવે ભલાંતક વટી બજારમાં આવે છે, બે ત્રણ ફાર્મસી બનાવે છે, પણ એમાં તમે ભલામાન નામ છે ભલાંતક વટી, એમાં ભલાવવાનું પ્રમાણ તમે જોશો ને તો બીજા બધા કરતા બહુ ઓછું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એનો એક્ટિવ પાર્ટ જે છે એ અમુક પ્રકારના રોગમાં એ વધારે કામ કરે છે. એની વાસાની વાસા જેવી વાસા અવલે આવે છે, વાસા સિરપ આવે છે એવી પ્રોડક્ટ નથી. આસવ વરિષ્ઠમાં એને વાપર્યો છે, આ તમે સમજી લો, ત્યાં એનો નામનો ભેદ આવે છે. એટલે એનો જે પાવર જે છે એ પાવર અમુક રીતનો વધી જાય છે, અને એ પાવર એનો એટલો વધે છે કે જે કફને અંદરથી ઓતરીને લેખન કરીને સંક્રમણ કરવાનું કામ એ કરે છે, એટલા માટે એ પ્રોડક્ટ આખી અલગ રીતે બનેલી છે. મારું કહેવાનો મતલબ એટલો હતો.